મહત્વના સમાચાર. છેલ્લા બે વર્ષમાં એક પણ સરકારી એપીએમસીને મંજૂરી નથી અપાઈ. અગત્યના સમાચાર. છેલ્લા બે વર્ષમાં સહકારી એપીએમસીની જગ્યાએ ખાનગી એપીએમસીને મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદમાં એક અને કચ્છમાં એક એપીએમસીને મંજૂરી અપાઈ છે. છેલ્લા બે વર્ષમાં એક પણ સરકારી એપીએમસીને મંજૂરી નથી અપાઈ તેવી વિગતો અત્યારે મળી રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા બે વર્ષમાં સહકારી એપીએમસીની જગ્યાએ ખાનગી એપીએમસીને મંજૂરી આપવામાં આવી છે, જે અમદાવાદમાં એક અને કચ્છમાં એક એપીએમસીને મંજૂરી અપાય છે. અમદાવાદની ખાનગી એપીએમસી ભાજપના ધારાસભ્યની હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ઉલ્લેખનીય છે કે સરકારી એપીએમસીને મંજૂરી અપાઈ નથી, ખાનગી એપીએમસીને મંજૂરી અપાય છેલ્લા બે વર્ષમાં, અને એ પણ ભાજપના કોઈ નેતાની હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે. અમદાવાદમાં એક અને કચ્છમાં એક એપીએમસીને મંજૂરી અપાય છે. અમદાવાદની ખાનગી એપીએમસી ભાજપના ધારાસભ્યની હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. નિર્મલ અમારા સંવાદદાતા વધુ જાણકારી આપે છે. નિર્મલ, આ કોઈ મામલો શું છે? એપીએમસીને લઈને શું અત્યારે જાણકારી? જે રીતે કૃષિ કાયદો અમલી બનાવ્યા બાદ રાજ્યની 33 જેટલી એપીએમસીઓ બંધ થઈ ગયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. હજી એપીએમસીઓ બંધ કરાઈ છે તે તમામ એપીએમસીઓ ખાનગી હોવાનું પણ અત્યારની ઘડીએ જાણકારી પ્રાપ્ત થઈ રહી હતી. પરંતુ જે રીતે વિધાનસભામાં આ અંગેનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે અને પ્રશ્નનો જવાબ જ્યારે સરકાર દ્વારા આપવામાં આવ્યો છે ત્યારે જવાબમાં ઉલ્લેખ કર્યો છે સરકારે કે છેલ્લા બે વર્ષમાં એક પણ સહકારી એપીએમસીને સરકાર દ્વારા મંજૂરી નથી આપવામાં આવી. મંજૂરી તો આપવામાં આવી છે, પરંતુ એ જે મંજૂરી આપવામાં આવી છે તે બંને ખાનગી એપીએમસીને મંજૂરી આપવામાં આવી છે. એક ખાનગી એપીએમસીની મંજૂરી અમદાવાદ ખાતે અને જ્યારે અન્ય એપીએમસીની મંજૂરી કચ્છ ખાતે આપવામાં આવી છે. અમદાવાદમાં જે એપીએમસીને મંજૂરી આપવામાં આવી છે તેમાં રાજકીય જોડાણ હોવાનું પણ ચર્ચા અત્યારે ચાલી રહી છે. ભાજપના જ એક ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના સિનિયર મંત્રીઓની એકદમ નજીકતા ધરાવતા જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે તેમને જ આ એપીએમસીની મંજૂરી આપવામાં આવી છે તે પ્રકારની ચર્ચા ચાલી રહી છે. જોકે કૃષિ કાયદાનો વિરોધ ઠેર ઠેર હજુ પણ થઈ રહ્યો છે અને તેવા સંજોગોમાં સરકાર દ્વારા બે ખાનગી એપીએમસીને મંજૂરી આપવી એ એક સવાલ ઉપસ્થિત કરી રહ્યો છે. અને એમાં પણ જ્યારે રાજકીય વાતાવરણ ત્યારે ગરમાયું છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના એક ધારાસભ્યને આ ખાનગી એપીએમસીની મંજૂરી આપી હોવાનું ચર્ચા ચાલી રહી છે. બિલકુલ નિર્મલ, આભાર જાણકારી બદલ. એક તરફ કૃષિ કાયદાને લઈને વિરોધ છે, એવામાં વિધાનસભામાં જ્યારે એપીએમસીને લઈને પ્રશ્ન પૂછાયો ત્યારે સરકારે આ પ્રકારનો જવાબ આપ્યો છે.